નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ છમાં આજે આપણે જોશું યુનિટ ટુ એમાં જોઈએ એક્ટિવિટી વન પહેલાં તો જુઓ શું છે કેલેન્ડરના મદદથી શિક્ષક આજની તેમજ પાછલા રવિવારની પોતાની દિનચર્યાની વિગતો કહેશે તે સાંભળો શિક્ષકના મદદથી તે રીતે પોતાની વિગતો કહો હવે એમાં જોઈએ ટુ ડે ઇઝ ખાલી જગ્યા ડે તો ગમે તે ડે લખીએ કે એટલે ટીચર હું કહું છું તો આપણે થર્સ ડે લખવાનું તો ડે આપ્યો છે તો થર્સનો સ્પેલિંગ એ ખાલી જગ્યામાં લખી નાખવાનું આઈ એમ ઇન ધીસ ક્લાસરૂમ ટુ ડે આઈ હેવ ખાલી જગ્યા ઓન માય ટેબલ ટેબલ ઉપર શું હોય ટીચરને તો બુક તો એ ખાલી જગ્યામાં લખવાનું અ બુક આઈ એમ બિઝી હ બીજું જોઈએ બીજા દિવસનું છે ઇટ વોઝ સન્ડે ખાલી જગ્યા ફોર ડેઝ એગો કેટલા દિવસ પહેલાં હોય તો ફોર તો અહીંયા ખાલી જગ્યામાં શું લખવાનું ફોર આઈ વોઝ એટ હોમ ઓન સન્ડે આઈ હેડ નો બુક્સ આઈ વેન ટુ ધ લાઇબ્રેરી ઇન ધ આફ્ટર નૂન આઈ હેડ ગેસ્ટ ઇન ધ ઇવનિંગ સમજાઈ ગયું આ ફકરો હવે એના પછી જોઈએ એક્ટિવિટી ટુ એમાં શું કીધું છે અહીં બે ફકરાના વાક્યો ભેગા થઈ ગયા છે તે વાક્ય સાંભળો અને વાંચો વર્ગમાં ચર્ચા કરી બંને ફકરા છૂટા પાડો અને અલગ અલગ નોંધો હવે જુઓ આ પેઝમાં આ ફકરો છે અને જો સામ ઉપર જુઓ આ ફકરાને આધારે નીચેના કોષ્ટકના ઉદાહરણ મુજબ વિગત ભરો હવે એમાં જુઓ નાવ નાવ એટલે હાલમાં જે ક્રિયા થતી હોય ને તે લખવાની અહીં અને ટુ મંથ એગો એટલે કે બે મહિના પછી જે ક્રિયા થઈ હોય ની પહેલાં હું ફકરો વાંચું અને પછી તમને કહીશ કે આ ક્રિયા આમાં આવે તો તમારે એ ઘરે પાઠ્યપુસ્તક છે તેમાં પેન્સિલથી કોઠો પૂરી લેવાનો છે ખાસ ધ્યાન રાખજો ફકરો વાંચું છું ટુડે ઇઝ ક્રિસમસ નાવ વી આર સેલિબ્રેટિંગ ક્રિસમસ બિફોર ટુ મંથ વી સેલિબ્રેટેડ દિવાલી માય સિસ્ટર નેન્સ ઇઝ ડેકોરેટિંગ ધ ક્રિસમસ ટ્રી my brother's darsil decorated our house for diwali he was at home today darsil is not at home he is in the hostel my mother is preparing, uh, preparing a cake she prepared a sweet dish for diwali we received diwali cards from the friends and relatives we also prepared diwali cards માય ફાધર હેલ્પ ડ યુઝ ફોર ધેટ માય ફાધર ઇઝ હેલ્પિંગ નેન્સી નાઉ આઈ એમ ઇન્જોઈંગ ધ મ્યુઝિક ઓન ધ સીડી પ્લેયર આઈ એમ ઓલ્સો ટૉકિંગ ટુ યુ ઓન ધ સેલ ફોન સમ એન્ડ ધ રિલેટીવ વિઝિટેડ યસ નેન્સી એન્ડ આઈ એન્જોઈંગ ફાયર ક્રેકર્સ હવે આમાં છે ને ક્રિસમસનું આપ્યું છે ને દિવાળીનું એ બંને મિક્સિંગ છે તો એમાં હવે જોઈએ આગળનું કે આમાં ક્યુ વાક્ય કેમાં લખવાનું એ કીધું છે તો નાવ અને ટુ મંથ એગો એ વાક્ય છે તો એ ફકરામાંથી હું વાક્ય બોલું કે નાવમાં કેટલા આવે અને ટુ મંથ એગોમાં કેટલા આવે હવે નાવમાં આવે ને એ યાદ રાખજો હું બોલું છું તમારે લખવામાં પ્રેક્ટિસ પડે અને ઘરે પણ તમારે ટ્રાય કરવાની નાવ અત્યારે અત્યારે ક્રિયા થતી હોય એ તો તમને ફકરો વાંચીને પણ આવડી જાય તોય હું એકવાર બોલી જાઉં છું સેલિબ્રેટિંગ ક્રિસમસ અત્યારે ક્રિસમસની તૈયારી કરતા હતા ડેકોરિંગ ડેકોરેટિંગ ધ ક્રિસમસ ટ્રી તો એ ડેકોરેટ ક્રિસમસ ટ્રીને કરતા હતા દર્શિલ ઇઝ ઇન ધ હોસ્ટેલ અને નાવ અત્યારે દર્શિલ ક્યાં હતો હોસ્ટેલમાં પ્રિપેરિંગ અ કેક એની મમ્મી તૈયાર કરતી હતી કેકનો નાસ્તો ઇન્જોઈંગ ધ મ્યુઝિક મ્યુઝિક હું ઇન્જોય કરતી હતી આ બધા વાક્ય છે ને નાવના છે નાવ એટલે હાલમાં જે થતા હતા ની અને ટુ મંથ પછી ક્યાં ક્યાં વાક્ય થાય જુઓ સેલિબ્રેટન દિવાળી દિવાળી છે એ બે મહિના પછી આવવાની હતી એટલે ડેકોરેટ ધ હાઉસ ત્યારે જ ઘર શણગારાય જ્યારે દિવાળી આવે ત્યારે દર્શિલ વોઝ એટ ધ હોમ અને દર્શિલ ઘરે નહોતો તમને ખબર ન હોય તો પ્રિપેર સ્વીટ ડિશિસ અને તૈયાર કરવાની હતી મીઠાઈની ડિશિસ એ દિવાળીમાં થાય રિસિવ દિવાળી કાર્ડ્સ દિવાળી કાર્ડ આપવાના હતા એ પણ દિવાળીએ થાય પ્રિપેર દિવાળી કાર્ડ્સ અને દિવાળી માટે કાર્ડ તૈયાર કરવાના હતા ઇન્જોય ફાયર ક્રેકસ ફટાકડા ફોડવાને પણ એન્જોય કરવાના હતા છે અને નાવું ના બોલી અને ટુ મંથ એગોના બોલી બંને બોયલી તો એ તમે ઘરે ઈ કોઠો પૂરી લેજો અને સાવ સેલો છે એટલે આવડી જશે એના પછી જોઈએ બી જોઈએ અહીં પણ બે ફકરાના વાક્યો ભેગા થઈ ગયા છે તે વાક્યો સાંભળો વાંચો અને વર્ક સમક્ષ રજૂ કરો જૂથ કાર્ય કરી બંને ફકરાઓ જુદા પાડો હવે જો એમાં એવું છે એમાં શું શું પૂછે ને એ પહેલાં તમને કહી દો ધ ઇંગ્લિશ ડે ઇંગ્લિશ ડે એટલે શું ખબર એ ઇંગ્લિશ દિવસ હોય તેના વિશે લેક્ચર આપે અથવા તેના બધા સ્પર્ધકોને બોલાવે ક્લાસરૂમમાં ઇંગ્લિશની સ્પીચ આપે અને ઇંગ્લિશમાં બોલે એવું બધું હોય ને એને ઇંગ્લિશ ડે પછી ધ વર્લ્ડ એન્વાય એન્વાયરમેન્ટ ડે એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ એમાં શું શું હોય એટલે બંને વાક્ય આ ફકરામાં ભેગા છે તો હવે આપણે તેને અલગ પાડવાના છે તો પહેલાં હું ફકરો વાંચી જાઉં પછી બંને વાક્ય અલગ પાડીને તમને સમજાવીશ વી સેલિબ્રેટેડ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ઓન લાસ્ટ ફાઇવ ફિફ્થ જૂન વી આર સેલિબ્રેટિંગ ઇંગ્લિશ ડેટ ટુડે રીના એન્ડ રશ્મી આર ડેકોરેટિંગ ધ ક્લાસરૂમ વી ઇન્વાઇટ અવર એસએમસી મેમ્બર્સ અવર પ્રિન્સિપલ વેલકમ ધ મેમ્બર્સ Panu is talking with a student of first standard in English. The student of first standard are smiling at him. We planted uh, saplings. We watered them. The saplings are growing now. Our garden is green now. હવે જો આમાં તમે ફકરો વાંચ્યો એમાં તમને ખબર પડી જશે અમુક વાક્ય છે એ પર્યાવરણ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડેના છે તો અમુક વાક્ય ઇંગ્લિશ ડેના છે તો એમાં પહેલું વાક્ય જોઈએ તો હું જેટલા વાક્ય બોલું ને ઇંગ્લિશ ડેના છે તો તમારે ફકરામાંથી ગોતીને તો એ ઇંગ્લિશ ડેમાં લખવાનું પહેલા ઉપર ટાઇટલ મારી દેવાનું ધ ઇંગ્લિશ ડે અને બીજું ટાઇટલ મારે ધ એન્વાયરમેન્ટ ડે ઉપર જેવો કોષ્ટક છે ને કોઠો એવો નીચે છે એટલે બેમાં પેલા ઉપર ટાઇટલ મારી નીચે એ વાક્ય લખવાના એકડો બગડો કરીને એવી રીતે ઓ પેલું છે ને હું બોલું છું ને એ ઇંગ્લિશ ડેનું છે એટલે ખાસ ધ્યાન રાખવાનું જો પહેલાં જ લીટીમાં છે વી આર સેલિબ્રેટિંગ ઇંગ્લિશ ડે ટુડે પહેલી લીટીમાં જો છે દેખાણું તો ઇંગ્લિશ ડેમાં એ આવે અને વર્લ્ડ એન્વાયરમેન્ટ ડેમાં એ આવે વી સેલિબ્રેટ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ઓન લાસ્ટ ધ ફિફ્થ જૂન સમજાઈ ગયું હવે બીજું જોઈએ રીના એન્ડ રશ્મિ આ ડેકોરેટિંગ ધ ક્લાસરૂમ દેખાણું બીજી લીટીમાં છે એ કેમાં આવશે ઇંગ્લિશ ડેમાં તો વર્લ્ડ એન્વાયરમેન્ટ ડેમાં શું આવશે વી ઇન્વાઇટ અવર એસએમસી મેમ્બર ઈ એમાં એ આવે પછી જોઈએ ભાનુ ઇઝ ટોકિંગ વિથ અ સ્ટુડન્ટ ઓફ ફર્સ્ટ સ્ટાન્ડર્ડ ઇન ઇંગ્લિશ ભાનુ છે ઇંગ્લિશમાં વાત કરતી ઈંગ્લિશવાળા ડેમાં આવે પછી જોઈએ અવર પ્રિન્સિપાલ વેલકમ ધ મેમ્બર્સ પ્રિન્સિપાલ છે એ એસએમસી મેમ્બર છે તેનું સ્વાગત કરે છે એ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડેમાં આવે એના પછી જોઈએ ધ સ્ટુડન્ટ ઓફ ધ ફર્સ્ટ સ્ટાન્ડર્ડ આર સ્માઈલિંગ એટ હિમ એ કેમાં આવે ધ ઇંગ્લિશ ડેમાં અને ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડેમાં આવશે વી પ્લાન્ટેડ સ્લેપલિંગ્સ ઝાડવા છે રોઈપા તો એમાં આવે એન્વાયરમેન્ટ ડેમાં સમજાઈ ગયું હજી એન્વાયરમેન્ટ ડેમાં છે વી વોટ્રેડ ધેમ તેને પાણી પાય ઓમાં બીજા વાક્ય નથી ઇંગ્લિશ ડેમાં પછી આમાં હજી એક આવે ધ સ્લેપિંગ્સ આર ગ્રોવિંગ નાવ વૃક્ષો ને એનું પાણી પાયું ને એવું બધું આવે અવર ગાર્ડનિંગ ગ્રીન નાવ બગીચો કેવો હતો ગ્રીન હતો એ બધા વાક્ય ખબર પડી કે એન્વાયરમેન્ટ ડેના અને ઇંગ્લિશ ડેના ઇંગ્લિશ ડેમાં ચાર જ વાક્ય આવશે બાકીના વાક્ય છે એ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડેમાં આવશે તો તમારે હોમવર્ક્સમાં ઘરે છે ને આ બે જેટલા મેં કરાવ્યા ને બંને ફકરા એ તમારે પાઠ્યપુસ્તકમાં પેન્સિલથી પૂરવાના છે પહેલાં તો ખાસ યાદ રાખવાનું ફકરો વાંચી લેવાનો એટલે તમને આપોઆપ ખબર પડી જશે નમસ્કાર